મોર્નિંગ સ્ટુડન્ટ્સ તો આજે પાછો આપણે એક વધારાનું એડિશનલ થોડાક પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ જેની ઈચ્છા હોય બધા જોશે અને જો તમારી જાતે સોલ્વ કરી શકો તો વેલ એન્ડ ગુડ છે પરંતુ હું થોડા વધારે પ્રોબ્લેમ કરાવું તો મને એમ લાગે થોડા તમે વધારે કરી શકશો તો આવી ક્વેશ્ચન્સ કેમાંથી લીધા થર્ટી ટુ યર્સ જે પૂછાયેલા ક્વેશ્ચન છે જેની બુક છે એમાંથી આપણે સોલ્વ કરીએ છીએ બધા એક પ્રિઝમનો વકરી ભૂવનાંક કોણ એ અને તેના દ્રવ્યનો વકરી બૌનાંક આપેલો છે એટલે મ્યુ તમને આપેલું છે કોટ એ બાય ટુ અને પ્રિઝમ કોણ છે એ તો આપણે લઘુત્તમ વિચરણ કોણ ખાલી શોધવાનો છે તો આપણી ફોર્મ્યુલા છે મ્યુ બરાબર સાઈન એ પ્લસ ડી એમ બાય ટુ અપોન સાઈન એ બાય ટુ અને મ્યુ તમને આપ્યું છે કોટ એ બાય ટુ તમે જાણો છો કોટ એટલે કે કોસ એ બાય ટુ અપોન સાઈન એ બાય ટુ આ ફોર્મ્યુલા તમને આવડી જ જોઈએ તો આવડતી જશે હું કેન્સલ થઈ જાય અહીંયા સાઇન છે ને અહીંયા કોસ છે તો આને હું આમ લખી શકું સાઈન નાઇન્ટી માઇનસ એ બાય ટુ કારણ કે આપણે કમ્પેરિઝન કરવું છે તો આપણે લખી શકીએ એ પ્લસ ડી એમ બાય ટુ ઇઝ ઇઝિકલ ટુ શું થઈ જશે નાઇન્ટી માઇનસ એ બાય ટુ આપણે એ શોધવાનું છે શું લઘુત્તમ ડીએમ શોધવાનું છે તો આપણે વન એઇટી ડિગ્રી કરી કાઢું અહીંયા કારણ કે નીચે લસા લઈ લઈશું આપણે ટુનો તો ટુ ટુ કેન્સલ થઈ ગયું બરાબર છે તો ટુ ટુ કેન્સલ થઈ જશે અને ડીએ મારે જોઈએ છે તો વન એઈટી માઇનસ એ અગેન માઇનસ એ એટલે કે વન એટી ડિગ્રી માઇનસ ટુ એટલે આપણો ઓપ્શન આવી જશે એ એક પ્રિઝમનો પ્રિઝમ કોણ એ છે અને તેની એક વક્રી કારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલો છે તેની એક સપાટી પર પ્રકાશનું કિરણ ટુ એ જેટલા કોણે આપાત થઈ સામેની સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના મૂળ માર્ગે પાછું ફરે છે તો આ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવન ખાલી ગયા છે આ ટાઈપનો ક્વેશ્ચન આપણે કર્યો છે પરંતુ ક્વેશ્ચન પૂછવાની પદ્ધતિ થોડી જુદી છે તો આપણી ટેકનિક છે તમને યાદ હશે કે પ્રકાશ અહીંયા ચાંદીનો ઢોર ચડાવેલો છે અને મૂળ તમે જોશો ખૂણે પપા થઈને સામેની સપાટી પર પોતાના મૂળ માર્ગે એટલે અહીંયાથી આમ જતો સીધું પાકું થઈ ગયું આમ બરાબર અને તો જ પાછો આવશે આમ જશે પાછો આવશે તો આ મારો આપાત કોણ થયો કહેવાય તો અહીંયા આ ખૂણો આય છે આ ખૂણો આપણો આર અને આર ટુ એવો થશે 0 થઈ જશે કારણ કે અહીંયા આપાત કોણ તો જીરો છે તો આપણે જાણીએ છીએ આર વન વધતા આર ટુ બરાબર એટલે કે આર વન બરાબર બરાબર હવે અહીંયા હું સ્નેલ નો નિયમ કારણ કે મારે મ્યુ શોધવું છે મ્યુ શોધવા માટે સ્નેલ નો નિયમ લગાડવો પડશે તો કે વન ઇન્ટુ સાઇન આઈ આઈ કેટલા છે ટુ એ જેટલા ખૂણે આપાત એટલે કે ટુ એ ઇઝ ઇક્વલ ટુ મ્યુ સાઇન આર વન અહીંયા આર વન છે આર વન એટલે કેટલા એ મારે મ્યુ શોધવો છે તો સાઈન ટુ એની મારી ફોર્મ્યુલા લગાડવી પડશે તો કે ટુ સાઇન એ કોમ્યુલા તો બધી તમારે ઇન્સ્ટન્ટ થઈ જાય મેથેમેટિક્સ વાળાને થોડું ઇઝી પડે છે યાદ વધારે પણ એનો રહેવો નથી કે બી ગ્રુપ વાળાને ન થઈ શકે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટુ એ આપણી આન્સર થઈ ગયો એ પછી આપણે આગળ જઈએ વન વકરી ફાઈવ વકરીબળા બે સમાન પાતળા સમતલ બહિર્ગો લેન્સ ને તેની બહિર્ગો સપાટીઓ એક બીજાના સંપર્કમાં મારે તે ગોઠવે વક્ર ત્રીજા ત્રીસ છે વીસ સેન્ટીમીટર આ સપાટીઓ વચ્ચેની જગ્યા એક પોઈન્ટ સાત જેટલા વક્રી ભવનાંક વાળા તેલથી ભરેલ છે તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધો તો અહીંયા આગળ આગળનો પ્રશ્ન છે એક પોઈન્ટ પાંચ વક્રી વાળા બે એક સમાન પાતળા સમતલ બહિર બોલે છે હમણે જ મારે આમાં એક મિસ્ટેક થયેલી એટલે શબ્દ પકડાણો અહીં તો સમતલ અને બહિર્ગોળ છે આ રીતનો અને બીજો આમ છે બરાબર છે બે બાજુ બાજુમાં છે અને અહીંયા આગળ પ્રવાહી ભરી દીધું છે સાત એક પડ સાત વકરી વ્યા તો આનો સંયુક્ત કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો અહીંયા ત્રણ લેન્સ કે એક આ બીજો લેન્સ ને ત્રીજો લેન્સ અને એક ને ત્રણ બે સરખા છે તો આપણે વન અપોન એફ એમ કહી શકાય ટુ અપોન એફ વન પ્લસ વન અપોન એફ ટુ એફ ટુ લેવાનો વન ને થ્રી બે સરખા હશે કારણ કે બે આઈડેન્ટિકલ છે અહીંયા લખ્યું છે એક સમાન તો આપણે આની ફોર્મ્યુલા શું છે વન અપોન એફની તો કે એન માઇનસ વન એટલે એક પોઈન્ટ પાંચ માઇનસ વન અને વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ આર ટુ એટલે વન અપોન આર વન ધન હશે એટલે એક પોઈન્ટ એક બાગ્યા વીસ વધતા વન અપોન એફ ટુ એ કેટલું થશે તો કે વન પોઈન્ટ અને અહીંયા આવશે બે બાજુ વક્રતા સરખી છે ને બે ઋણ આવશે એટલે માઇનસ ટુ ઓપોન આર એટલે કે વીસ તો આનું મારે સાદુરૂપ આપવાનું થાય અહીંયા તમે એક પોઈન્ટ પાંચ માઇનસ એક એટલે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે એક એટલે એક ભાગ્યા વીસ આવી ગયું વત્તા પોઈન્ટ સાત પોઈન્ટ સાત ગુણ્યા બે અથવા અહીંયા દસ કરી નાખો લે ને એટલે એક પોઈન્ટ સાત ભાગ્યા દસ એટલે કે સત્તર સાત ભાગ્યા સો પણ કેવી નિશાની છે ઋણ એટલે ઋણ નિશાની હું કરી નાખું છું અહીંયા આવ્યું છે એપ તો સો અહીંયા લસા લો સોનો તો વીસ પચાસ સો પાંચ ઓછા સાત ભાગ્યા સો એટલે કે ઓછા બે ભાગ્યા સો એટલે કે વીસ પચાસ દૂધનો સો એટલે માઇનસ ફિફ્ટી આવશે પચાસ ફિફ્ટીની પણ માઇનસ ફિફ્ટી આવશે બરાબર છે એપ બરાબર તો ખાસ શબ્દ અગત્યનું છે પાતળા સમતલ બહિરગોળ છે એટલે આવું થશે પણ જો આવી રીતે હોત આ બે બાજુ બહિર્ગોળ હોત તો અહીંયા તમે જાણો છો વન પોઈન્ટ આર ટુ હોય બગડો આવી જાય વધારાનો તો તમારે કેલ્ક્યુલેશન જુદી રીતે કરવી પડે બરાબર એ પછી આગળ આપણે જઈએ તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે લાલ લીલો ભૂરો ત્રણ કલર અહીંયા આવ્યા તો એ આગળ વધશે તો ત્રણેયના તમે જોશો રેડ નો વકરીભાવનાક વધારે છે તો હવે કયો કલર છૂટો પડશે એવું કીધું તો છૂટો પડશે કે નહીં પડે કોણ નક્કી કરશે તો આપાત કોણ છે બન્યો તમે ગણતરી કરશો તો પિસ્તાલીસ ડિગ્રી આવશે પિસ્તાલીસ ડિગ્રીની હું ગણતરી સોરી પિસ્તાલીસ ડિગ્રી છે આ આવું ક્રાંતિકોણની પિસ્તાલીસ ડિગ્રી જો આપતકોણ હોય તો જો પૂર્ણાંતિક પરાવર્તિની ઘટના થવી હોય તો એનો વકરીઓને કેટલો હું ગણી નાખું બરાબર તો આપણે સાઈન સી અથવા તો વન અપોન નો પ્રોબ્લેમ તો આપણે એમ કહી શકીએ સાઈન પિસ્તાલીસ ઇઝ ઇક્વલ ટુ વન વનઅપોન એન બરાબર એટલે વન અપોન રૂટ ટુ ઇઝ ઇક્વલ ટુ એન કરતા વધારે છે તો કોનો વધારે છે તો વધારે છે નાનો વધારે છે જો આ વધારે તો સી નાનો મળશે તો સી નાનો મળશે એટલે સી ગ્રીન સી ફોર બ્લુ ઇઝ લેસ ધેન લેસિફાઈ એન તમારું એન તમારું મોટું યસ તો આ સી તમારો નાનો નાનો એટલે કેટલો પિસ્તાલીસ નાનો થશે પણ આપાત કોણ મારો કેટલો છે પિસ્તાલીસ છે તો પિસ્તાલીસ કરતા ગ્રીન કલરનો ક્રાંતિકોણ નાનો છે એટલે કોણ મોટો છે તો પૂર્ણાંતરિક પરાવર્તન થશે એટલે કે ગ્રીન કલરથી પાછો આવી જશે ભૂરો કલર પણ પાછો આવી જશે રેડ કલર જે છે એના માટે ક્રાંતિકોણ પિસ્તાલીસ કરતા મોટો છે આપાત કોણ કરતા મોટો છે એટલે કે પૂર્ણાંતરિક પરાવર્તની ઘટના નહીં થાય એટલે રેડ છૂટો પડી જશે તો આપણે કહી શકીએ અ લાલ રંગને લીલા અને ભૂરા રંગથી છૂટવા પાડી દેશે તો આ એક બહુ સરસ પ્રોબ્લેમ છે કે તમારે લોજિકલી વિચારવું પડે બરાબર છે ગોઈંગ ફોર નેક્સ્ટ તો અહીંયા આગળ એક નવો પ્રોબ્લેમ પાછો છે બહુ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણ દરમિયાન તેના ઓબ્જેક્ટિવ લેન્સની અંદરની તરફ એક એલ લંબાઈની કાળી રેખા દોરેલ છે એટલે અહીંયા આગળ આઈપીસ આ રેખાનું વાસ્તવિક પ્રતિમ રચે છે અને પ્રતિબિંબ છે આઈપીસ છે પ્રતિબિંબ છે તો ટેલિસ્કોપની મેગ્નિફિકેશન કેટલું હવે થોડુંક અલગ પ્રકારનો ક્વેશ્ચન છે આવો નહીં તમે કર્યો હોય થોડોક ડિફિકલ્ટ કહેવાય તરત આમ સહેલો છે પણ મુશ્કેલી પડે આ આપણી મેગ્નિફિકેશન છે કોની ટેલિસ્કોપની તો આપણે ઓ પણ એફી શોધવાનું થાય છે આઈપીસ આપ્યો છે ની મોટણી મારે જોતી હોય તો વી અપોન યુ એટલે એચઆઈ શું છે નેગેટિવ નથી આ લંબાઈ એલ છે આ લંબાઈ કેપિટેલ છે તો આપણે વી અપોન યુ શોધી કાઢીએ તો કામ પતે તો આઈપીસ માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ કેટલું થયું

वन अपॉन वी बराबर वन अपॉन एफ ई माइनस वन अपॉन एफ ओ प्लस एफ ई तो एफ एफओ वत्ता माइनस एफ ई अपॉन एफ ई एफ एफओ वत्ता एफई आई गैंसल थी, थी जाए तो अब आप कही सकी वन अपॉन वी बराबर एफ एफओ अपन एफई

એ છે એફ ઓપન ઈ તો આ શું તીજ કેપિટલ અપોન સ્મોલ કેપિટલ અપોન સ્મોલ તો એ મારું ઓપ્શન થશે અને ટેલિસ્કોપની મોટવણી નાની હોય છે તમારી જાણ માટે પ્રતિબિંબ બહુ નાનું જ હોય છે એ તો નજીક આવે એટલા પણ મોટું દેખાય છે માઇક્રોસ્કોપ છે પ્રતિબિંબ જ મોટું બનાવે છે ટેલિસ્કોપ પ્રતિબિંબ મોટું નથી બનાવતું પણ પ્રતિબિંબ નજીક બનાવે એટલા આપણને મોટું દેખાય છે બરાબર છે જોડકા ગોઠવવાના છે વિભાગે અત્રે એમ જે તે છે અરીગ્નિફિકેશન માઇનસ બે બનતું હોય અરીસા માટે તો એ આભાસી ન હોય એ કેવું વાસ્તવિક હોવું જોઈએ સાચો પ્રતિબિંબ બરાબર છે બહિર્ગોળ અરીસો હશે તો હંમેશા કેવું બને જ બને અંતર્ગોળ અરીસો છે તો એમાં હંમેશા એટલે આર હોવું જોઈએ અહીંયા આર તો એ સાથે અહીંયા છે ક્યુ સોરી આર નહીં એમ બીજું ગુરુ માઇનસ ટુ હા બે શક્યતા છે સાચું પ્રતિબિંબ પણ જોઈએ તો જ બને અને અંતર્ગુલ અરીસો બે માંથી ગમી હોય શકે એમ બરાબર માઇનસ એક દૂતિયાંશ છે તો આનો અર્થ એવો થયો કે પ્રતિબિંબ તમારું ઉલટું છે અને વાસ્તવિક છે તો સાચું પ્રતિબિંબ બી 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 આ બે સાચા થઈ ગયા કોના માટે આના માટે બીજી શક્યતા અંતર્ગોળ માટે હોય એટલે આમાં બી પણ આવી જશે યસ m = +5 तो में जो जो है। आभासी प्रतिबिंब होउ जोय हूं होउ जोय आभासी प्रतिबिंब होउ जोय ये तो पाको छे ते એટલે અહીંયા કે c ની સાથે s તો આવશે અંતર્ગોળ અરીસામાં એ પોસિબલ બને કે ન બને અંતર્ગોળ અરીસામાં મેગ્નિફિકેશન 2 + 2 હોઈ શકે ખરું તો એ હોઈ શકે તો આ બી શક્ય બને કે જ્યારે વસ્તુ ફોકલ લેન્થ ની નજીક મૂકો ત્યારે આવું બને અંતર્ગોળ અરીસા માટે અંતર્ગોળ અરીસા માટે વસ્તુને ફોકલ લેન્થ નજીક મૂકીએ ત્યારે કેવું મળે આભાસી મળે તો એ પણ શક્ય બનશે અને મેગ્નિફિકેશન એક દુ જ છે અને એ પાછું કેવું છે ધન છે ધન છે એટલે ચત્તું તો બહિર્ગોળમાં જ મળે પી બીજામાં મળે આભાસી હોય એ પણ એટલે ટૂંકમાં આ બી ઓપ્શન તમે જોશો મેં આપણે ચર્ચા કરી એમાં લાગુ પડે છે તો અંતરગોળ હોય માઇનસ બે એટલે બે રીતે અંતરગોળમાં મળશે અને બીજું કેમાં મળશે સાચું મળશે માઇનસ એક દુત્યાંશ નો અર્થ એવો થઈ જાય છે માઇનસ એક દ્વિતિયાંશ માઇનસ નિશાની બતાવે કેવું છે એ વાસ્તવિક છે એટલે કે સાચું છે અને એક દ્વિતિયાંશ છે એટલે એ કેમાં બને અંતર્ગોળમાં બનશે પ્લસ એક દ્વિતિયા પ્લસ ટુ છે તો પ્લસ ટુ પ્લસનો અર્થ એવોર્થે આભાસી છે અને ટુ છે એ અંતર્ગોળ પણ હોઈ શકે બહિરગોળમાં તો નાનું જ હંમેશા અને એમ બરાબર એક દ્વિતિયા છે એટલે પ્લસ બતાવશે આભાસી અને એક દ્વિતિયાં છે બહિરગોળ છે તો આ એક સરસ ક્વેશ્ચન છે બરાબર છે એક સારો ક્વેશ્ચન કહી શકાય જે પછી આપણે આગળ વધીએ ત્રણ દૂતિયાઓ વક્રી ભાવના ધરાવતા હવામાં એપ જેટલી કેન્દ્રમાં ધરતા બે એક સમાન બહેરી એકબીજા સંપર્કમાં રાખેલ છે તેમની વચ્ચેની જગ્યામાં ચાર દૂતિયાઓ વક્રી ભાવના પાણી ભરેલ છે તો આ સંયોજનની સમતુલ્ય અથવા સરકાર તો તમે યાદ કરો કેન્દ્ર બે એક સમાન બહિર્ગોળ લેન્સને એકબીજા જે મેં પહેલામાં ગણવામાં ભૂલ કરી હતી ના ના સોરી ભૂલ તો નથી આપણે ગણ્યું હતું મેં તમને વાત કરી હતી આવી રીતે લેન્સ મૂકેલા છે આપણે આવો આવો દાખલો ગણ્યો હતો સમતલ બહિર્ગોળ હતું આ બે બહિર્ગોળ જ છે અને અહીંયા આગળ લિક્વિડ પરથી તું તો એ મેથડથી જ તમારે જવાનું છે તેમાં વેલ્યુ આપેલી હતી એફની અહીંયા આગળ તમારે એફ આપ્યો છે તો આન્સર મારે એફના ટર્મ્સમાં આવશે બરાબર છે એક પોઈન્ટ પાંચ વોકરી ભવનાંકવાળા કાચના સ્લેબમાં આવેલા એક ખૂબ નાના પરપોટાને એક બાજુથી લંબુ રૂપિયાની એક તે પાંચ સેન્ટીમીટર દે જ્યારે એ જ વિરુદ્ધ દિશામાં જોઈએ તો ત્રણ સેન્ટીમીટર તો આ તો તમને આ બી યાદ આવી ગયો છે આ બી આપણે સોલ્વ કર્યો હતો આ બાજુથી દેખાય એને આપણે ડી વન કહીએ આ બાજુથી દેખાય એને ડી કહીએ તમને યાદ આવતું છે ડી વન વધતા ડી ટુ કરી દેવાનું અને એને કહી દેવાનું ડીઆઈ અને ડીઓ આપણે શોધવાનું છે ફોર્મ્યુલા કઈ લગાડવાની તો કે ડીઆઈ અપોન ડીઓ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ ઓબ્ઝર્વર અપોન એન ઓફ ઓબ્જેક્ટ તો આની મદદથી મને ડીઓ મળી જશે તો આ પણ એક પ્રોબ્લેમ આપણે કર્યો છે એ પ્રકારનો જ પ્રોબ્લેમ છે એ તમે જોઈ શકો છો એક પોઈન્ટ બેતાલીસ વક્રી વર્ણન તથા દસ ડિગ્રી જેટલા વક્રી વન કોણ વાળા એક પાતળું પ્રિઝમ એક પોઈન્ટ સાત વક્રીવન તરાતે એક બીજા પાતળા પ્રિઝમ સાથે સંયોજનમાં રાખવા આવે જો સંયોજન આપણે આપાતકાનું વિચલન વિના વિભાજન થતું હોય તો બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ આ પણ આપણે કર્યું હતું કે એ વન મ્યુવન માઇનસ વન એઝિક્વલ ટુ એ ટુ મ્યુ ટુ બરાબર તો આપણે એ ટુ શોધવાનો હોય એ વન તમને આપેલો છે મ્યુ વન તમને આપેલો છે મ્યુ ટુ આપેલો છે તો તમે જેમ તેમાં કર્યું તો એમ જ આપણે અહીંયા ગણતરી કરી શકશું યાદ આવી ગયું છે આને કહેવાય છે ડિસ્પર્જન વિધાઉટ ડેવિએશન ડિસ્પર્જન વિધાઉટ ડેવિયેશન કોની વિવર્તન ને વિભેદની શક્તિ વધારવા માટે ખગોળી વકરી ભવનકારકસકોનો ઓબ્જેક્ટિવ લેન્સ કેવો હોવો જોઈએ તો એક તો આપણે એફ ઓપન એફ ઇ છે મેગ્નિફિકેશન અને જો વિભેદન વધારવું હોય તો ડી મોટો હોવો જોઈએ તો વ્યાસ મોટો હોવો જોઈએ અને એફ નાનો હોવો જોઈએ નાની કેન્દ્ર લંબાઈ વાળો અને એફ મોટો હોવો જોઈએ તો ઓબ્જેક્ટિવસની વાત થાય તો મોટી કેન્દ્ર લંબાઈ વાળો અને મોટો વ્યાસ એટલે કે સી ઓપ્શન આપણું આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આ બે નાનકડા આગળનું એક વિડીયો છે એની સાથે કનેક્ટેડ છે તમને ઈચ્છા થાય તો બે જોઈ શકાય એટલા માટે થેન્ક યુ